السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين. سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي انزل فيه القران صلوات پر محمد وال محمد اللهم صل على محمد وال محمد خداوند عالم نو شکر ادا کریے چھے کہ فری پاچھو اپنے اپنی زندگی نو رمضان مہینہ نو چاند جو وہ نصیب تھیو خدا نو لاکھ لاکھ شکر چھے کہ اپنے رمضان مہینہ نو چاند દેખાઈ ગયો આપણા આઈલેન્ડ ની અંદર અને આપણે બધા શ્યોર થઈ ગયા કે આજની રાત માહે મુબારક રમઝાન ની પહેલી રાત છે અને આપણે આવતીકાલ થી રમઝાન મહિનાના રોઝાની શરૂઆત કરવાની છે આ પણ અલ્લાહની એક નિયમત છે તમે જો આપણા ઓલમા આપણા બુઝુર્ગ મુજ્તહિદીન ફુકહા અમુક ઓલમાએ તો વાજિબ કીધું હતું કે તમે નીકળો ચાંદ જોવા માટે રમઝાન મહિનાનો ચાંદ જોવું અમુક આલિમોના ફતવા પ્રમાણે વાજિબ હોય છે ઇલ્ફો તમે જુઓ ના દેખાય તો દેપલાસે થાઓ કોઈ એવી જગ્યાએ તમે જાઓ અને શ્યોર થઈ જાઓ કે રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે ખુદાનો શુક્ર છે કે આપણને આ ચાંદ જોવું નસીબ થયું અને ફરી પાછા આપણે કુરાન ખાનીની અંદર દુઆઓની અંદર નમાઝ ઇફતારની અંદર અને દર્સની અંદર સાથે મળીને કંઈ ઇલમી ચર્ચા કરી શકીએ માહે મુબારક રમઝાન એક એવો મહિનો છે કે જેનું નામ જેનો ઝિક્ર કુરાન મજીદમાં ઘણા જ અદબ ઓ ઇહતરામથી લેવામાં આવ્યું છે વર્ષના 12 મહિના છે એક પણ ઇસ્લામી મહિનાનું નામ કુરાન મજીદમાં તમને નહીં દેખાય ક્યાંય છે કુરાનમાં મુહર્રમ સફર રબીઉલ અવ્વલ રબીઉલ આખર એક પણ મહિનાના નામ નથી હા હજના મહિનાનો ઉલ્લેખ છે માહે હરામ એટલે કે રજબ ઝિલકા ઝિલહજ મુહર્રમ માહે હરામ તરીકે એક ઉલ્લેખ છે પણ કોઈ મહિનાનું નામ લેવામાં નથી આવ્યું ફકત આ રમઝાન મહિનો છે કે જેનું નામ લેવામાં આવ્યું કુરાન મજીદની અંદર અને નામ પણ કેવા ઇહતરામથી શહરો રમઝાન માહે રમઝાન અલ્લઝી ઉનઝિલા ફીહિલ કુરાન કે જેની અંદર કુરાન મજીદ નાઝિલ થયો અઝીઝો આ મહિનો એટલો મુબારક છે એટલો રિસ્પેક્ટેબલ છે કે એનું નામ લેવામાં પણ માસુમીનની હદીસ છે એમ ના કહ્યું કે રમઝાન શરૂ થઈ ગયો રમઝાન આવ્યો ને રમઝાન પૂરો થઈ ગયો ના બલકે એનું નામ અદબથી લેવામાં આવે માહે મુબારક રમઝાન માહે મુબારક રમઝાન શરૂ થઈ ગયો માહે રમઝાનના દિવસો પસાર થયા એવી રીતના અદબથી આ નામ લેવામાં આવે કુરાન મજીદમાં આ મહિનાનો એટલો રિસ્પેક્ટ હદીસોમાં જ્યારે આપણે જોઈએ તો હદીસોની અંદર હજારો રિવાયતો આપણને મળી છે રમઝાન મહિનાની ફઝીલતના બારામાં એના હકામના બારામાં એની અંદર જે કામો આપણે કરવાના છે એના બારામાં રોઝાના બારામાં ઇબાદતોના બારામાં હજારોની સંખ્યામાં કિતાબોમાં આપણને હદીસો મળે છે અને દુઆઓના લિહાઝથી તમે જ્યારે દુઆની ચોપડી ખોલશો ને મફાતીઉલ જનાન હોય કે મજમુઓ હોય કે ઝાદુસ સાલેહીન કોઈ પણ તમે કિતાબ ખોલશો વર્ષના એક કે મહિનામાં આટલી દુઆઓ નથી જેટલી આ રમઝાન મહિનામાં છે ખુલાસો કહેવાનો મતલબ ઈ છે કે દરેક રીતે રમઝાન મહિનો રીશ છે દરેક રીતે કુરાનની આયતો આપણે જોવી હોય રિવાયતો જોવી હોય કે દુઆઓ જોવી હોય સહીફાય સજ્જાદિયા જે આપણે ચોથા ઇમામની દુઆ છે એમાં રમઝાન મહિનાના બારામાં બે દુઆઓ છે જાહેરન 44 અને 45 કારણ કાત અને કારણ સંક આ બે દુઆઓ ઈ છે કે જે રમઝાન મહિનાના બારામાં છે આપણા ચોથા ઇમામ રમઝાન મહિનો આવતો ત્યારે
એના ઇસ્તકબાલની દુઆ પડતા રમઝાન મહિનો જ્યારે રુખસત થતો તો એને વિદાય પડવા માટે એક દુઆ પડતા આ રમઝાન મહિનાના બારામાં આપણને દુઆઓ પણ મળે છે આયતો પણ મળે છે ને હદીસો પણ મળે છે બહાર ઈ માટે મૂકો છો તાકીદ ઈ માટે કરું છું આ શરૂઆતના દિવસોમાં ચોક્કસ રમઝાન મહિનાની ફઝીલતો એની રાત એના દિવસો એની અંદર કરવાના અમલની ફઝીલતો તમારી સામે રજૂ કરીશ અને ત્યારબાદ આપણે મોઝુની અંદર દાખલ થાશું આજે જે વાત ઉપર આપ લોકોનું ધ્યાન દોરાવું છે તે આ કે આપણી જિંદગી આપણું જીવન એની એક રિયાલિટી છે એક હકીકત છે એક ચીજ બધાના જીવનમાં જોવા મળે છે તે આ કે જિંદગીની અંદર જરિયાન છે એટલે શું આ જિંદગી ગુજરતી રહે છે સમય પસાર થતો રહે છે એક નદીની સામે તમે બેસો પાણી વહેતું રહે છે પાણી અટકતું નથી આ દુનિયાવી હયાત આ ઇન્સાનનું જીવન પણ બસ એમને ચાલુ છે ગુજરતું રહે છે પસાર થતું રહે છે દુનિયાના દિવસો પણ હરરોજ નવો દિવસ ઉગે છે ને રાત થાય છે ફરી પાછો દિવસ ઉગે છે આ દિવસો અઠવાડિયાઓ મહિનાઓ વર્ષો એમને પસાર થતા રહે છે આપણે ચાહીએ કે ના ચાહીએ તમે જુઓ કોઈ એવો માણસ હોય કે જે કેદખાનામાં કેદ થઈ ગયો હોય કહેવામાં આવે કે એક મહિનાની તને સજા સંભળાવવામાં આવે છે તને પ્રિઝોનમાં રાખવામાં આવશે એ માણસ કેદખાનામાં બેઠો છે એની દિલની તમન્ના શું છે કે જલ્દીથી સમય પસાર થઈ જાય જલ્દીથી એક મહિનો વટાઈ જાય કે જેથી મને છુટકારો મળે કોઈ માણસ એવો છે કે જે સુખ અને ચેનમાં છે રાહતમાં અમનિયતમાં આરામથી સુખ અને શાંતિથી એક મહિના માટે તમને આબાદ પ્લાઝ ઉપર એક વિલા આપવામાં આવે એક મહિનો અહીંયા આરામથી મોજ મજા કરો એ માણસ શું ચાહશે સમય એટલો ના જાય નિરાતે સમય અટકી જાય અને મારે અહીંયા લાંબો ટાઈમ રહેવું પડે ઓલો કેદખાનામાં બેઠો છે એ વિચારે છે કે આ સમય જલ્દી નીકળી જાય આ સુખ શાંતિમાં ને સારા પ્લાસમાં બેઠો છે વિચારે છે કે આ સમય એમને ટકી રહે તો આવા જ દિવસો બાકી રહે તો કોઈનું નથી હાલવાનું કોઈની તમન્ના પૂરી નથી થા સમય જાય છે પસાર થાય છે સાયન્સ ગમે એટલી તરક્કી કરી નાખે ને એક મિનિટ ને એક સેકન્ડ ને પણ સમયને રોકી શકતી એ તો જે આ રિયાલિટી છે આ હકીકત છે ઇન્સાનના જીવનની આપણે ચાહીએ કે ના ચાહીએ આ વખત ગુજરે છે આ સમય પસાર થાય છે સારો વખત હોય કે બુરો વખત હોય રહેવાનું નથી એ ચાલ્યો જાય છે ફરક એ છે જોવાનું એ છે કે આપણે એનાથી શું લાભ ઉઠાવીએ છીએ આપણે એનાથી શું ફાયદો મેળવીએ છીએ તમે જુઓ આ મુબારક મહિનો જેની આજે પહેલી રાત છે આ રમઝાન મહિનો બધા માટે આવે છે આ દુનિયાની અંદર જેટલા લોકો અહીંયા જિંદગી ગુજારે છે દુનિયામાં બધાના માટે રમઝાન મહિનો આવે છે એ પછી ફાસિક હોય ફાજીર હોય મુમિન હોય બેઈમાન હોય ગુનેગાર હોય તકવા વાળો હોય કોઈ પણ હોય બધાના માટે આવે છે પણ શું બધા લોકો એનાથી ફાયદો ઉઠાવે છે આ જમીન ઉપર આ પ્લાનેટ ઉપર કેટલા ઇન્સાનો છે 6 મિલિયન કે 7 મિલિયન ઇન્સાનો અત્યારે વસે છે જિંદગી પસાર કરે છે આ બધા લોકો એક સમાન નથી એક સરખા નથી બધાની મારિફત અલગ અલગ છે બધાના વિચાર અલગ અલગ છે થિંકિંગ અલગ છે મોન્ટાલિટી અલગ છે ફિકર અલગ છે અકીદા અલગ છે ઈમાન અલગ છે જીવાનો તરીકો અલગ છે બધાના ફાસો અલગ અલગ છે બધું અલગ અલગ છે ડિફરન્ટ છે બધાના કિરદાર જુદા જુદા છે બધાના પ્લાસ પણ જુદા જુદા છે અત્યારે જે જગ્યામાં હું બેઠો છું તે બીજું કોઈ નથી બધાની પ્લાસ બધાની જગ્યા બધું અલગ અલગ છે બધું ડિફરન્ટ છે પણ આ સમય અને આ વખત એક જ છે આ ટાઈમ એક જ છે એક જ સમયથી 7 મિલિયાર્ડ લોકો અલગ અલગ ફાયદો ઉઠાવે છે વિચારવા જેવી બાબત છે રમઝાન મહિનાની આજ પહેલી તારીખ છે એટલે અર્જ કરું છું રમઝાન મહિનો આવે છે
મહિનો તો એક જ છે, આ પીરિયડ એક જ છે, આ સમય એક જ છે, પણ બધા લોકો જુદી જુદી રીતના એનાથી ફાયદો ઉઠાવે છે અને ઘણા લોકો ફાયદો ઉઠાવતા નથી. આ મહિનો દરેક રીતે રીશ છે, કોઈ જાતની કમી નથી આ મહિનાની અંદર, કોઈ જાતની ખોટ નથી રાખી ખુદાએ. આમાં જોવાનું છે કે આપણે કેટલો ફાયદો ઉઠાવી શકીએ છીએ, મારામાં કેટલી કેપેસિટી છે કે હું રમઝાન મહિનાથી કંઈ લઈ શકું. યાદ રાખવા જેવી બાબત છે, લેવામાં આપણા તરફથી ખોટ છે, આપવામાં ખુદા તરફથી ખોટ નથી. મારા દામનમાં એટલી જગ્યા નથી કે હું લઈ શકું, બાકી ખુદાના ખજાનામાં કઈ જાતની કમી નથી. એક મોટો સોનાનો ખજાનો ખોલી દેવામાં આવે ને કહેવામાં આવે, જેટલું તમારા હાથમાં ઉપડે એટલું લઈ જાઓ, જેનો જોડો હાથ હશે અને કહેવાય ખૂબો ગુજરાતીમાં, જેટલું ખૂબામાં આવશે એટલું હશે. એનો તો વિચાર છે બધું લઈ જાય, પણ લેવામાં એની પાસે તાકાત નથી, એની પાસે ઝરફિયત નથી. બાકી ખુદાએ તો ખજાનાના દરવાજા ખોલી દીધા છે, કોઈ જાતની કમી નથી. આ રાતની અંદર, આ દિવસોની અંદર અને ખાસ કરીને રમઝાન મહિનાની શરૂઆતમાં જે કઈ દુઆઓ કીધી છે, જે કઈ અમલ કીધા છે, જે કઈ પ્રેપરેશન આપણે કર્યા છે રજબ મહિનામાં અને શાબાન મહિનામાં, એનું એક રીઝન આ છે. મહત્વની બાબત એ છે કે આપણું પર્સપેક્ટિવ શું છે રમઝાન મહિના વિશે, આપણે કેવી રીતના જોઈએ છીએ રમઝાન મહિનાને. આપણે પર્સપેક્ટિવ નો આપણે મારા ખ્યાલથી ફ્રેન્ચી પણ જ થાય છે, લા પર્સપેક્ટિવ કહેવાય છે, બરાબર ને, કે કેવી રીતના આપણે જોઈએ છીએ. હું અર્જ કરું, મિસાલ આપીને મારી વાતને આગળ વધારું તો, દાખલા તરીકે એક સોનાનો ટુકડો હોય, સોનાનો ટુકડો, એના ઉપર કાળો કલર અથવા બ્રાઉન કલર લગાડી રંગી અને કોઈના હાથમાં પકડાવી દેવામાં આવે, સોનું છે પણ માટીનો કે કાળો કલર લગાડી કોઈના હાથમાં પકડાવી દીધું, એ કેવી રીતના એને સાચવશે? એ આને માટી જોશે, માટીનો ટુકડો જોશે, આ એને કઈ કિંમત વગરની ચીજ લેખશે અને એવી રીતના એને સાચવશે, કેમ કે એ જે જુએ છે એ જ સમજે છે. મેં એવી જ રીતના કોઈ માટીનો ટુકડો હોય, કોઈ પથ્થરનો ટુકડો હોય, એના ઉપર સોનાનો રંગ ચડાવી દેવામાં આવે અને પછી કોઈને કાદુ તરીકે આપવામાં આવે, એને ખબર નથી કે આની હકીકત શું છે, પણ એનું વિઝ્યો, એની નજર, એનું જે જોવું એ એક અલગ વાત છે. અઝીઝો, આપણા ફિલસૂફો કહે છે કે જો બે ચીજ છે, એક કોઈ ચીજની હકીકત અને એક આપણી નજર કેવી રીતના એને જોવે છે. પર્સપેક્ટિવ એટલે આ કે આપણે કેવી રીતના કોઈ ચીજને જોઈએ છીએ. જો રમઝાન મહિનાની હકીકત એક અલગ ચીજ છે, આપણે એને સમજી નથી શકતા. આ જે ભાર મૂકવામાં આવ્યો હદીસોમાં અને આયતોમાં, એનાથી આપણને જરાક આપણી નજર બદલે રમઝાન મહિના વિશે, ઈ માટે છે. નહીંતર તો એવું થશે કે સોનાનો ટુકડો આપણી પાસે છે પણ આપણે એને પથ્થર સમજીને જ્યાં ત્યાં મૂકી દેશું. રમઝાન મહિનો પણ એવી જ ચીજ છે. માસુમીને એટલી તાકીદ રાખી, એટલા ભાર મૂક્યા, આપણા ઓલમાએ એવી રીતના અમલ કરીને બતાવ્યો. શા માટે કે રમઝાન મહિનાની કદરને આપણે જાણીએ કે આ કેવો ખજાનો છે જે ખુદાએ આપણી માટે રાખ્યો છે. જો એને અઝમતની નજરથી કોઈ નહીં જુએ, સાવ હલકી નજરથી એને લેખશે, તો પછી એનાથી ફાયદો નહીં ઉઠાવી શકે. દુનિયાના, મેં હમણાં જ મિસાલ આપી ને, દુનિયાના લાખો કરોડો લોકો એના માટે રમઝાન મહિનો આવે છે ને ચાલ્યું છે, એને કઈ ખબર પણ નથી પડતી, એના માટે ફરક જ નથી પડતો. મેમ કલમો પડવા વાળા, મેમ અહેલે બૈતના ચાહવા વાળા, મેમ આપણા ભાઈઓ ઘણા લોકો એવા હોય છે કે રમઝાન મહિનો, રજબ મહિનો, શકાય ને ફરક જ નથી પડતો, નેમ પોર્ત કવા કઈ એને, બસ દિવસ સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઉમ્ર યુંહી તમામ હોતી હૈ, એને કઈ પડી ના હોય, એનાથી કઈ ફાયદો ના ઉઠાવી શકે. પણ આ ખુતબે શાબાન, યા જે રસૂલે ખુદા બયાન કર્યા રમઝાન મહિનાની એક એક વસીલતો, રસૂલે ખુદા જે બયાન કર્યા શા માટે કે આપણી નજર એક અલગ નજરથી આપણે રમઝાન મહિનાને જોઈએ.
એવી નજરથી જોઈએ, એવી દિલના યકીનની સાથે જોઈએ, એવી ખાતરીની સાથે આપણે જોઈએ કે આપણને દિલમાં શાંતિ થાવું જોઈએ કે અત્યારે રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે, અત્યારે હું અલ્લાહની મહેમાનીમાં છું, હવે મારું શ્વાસ લેવું પણ તસ્બીહ છે, હવે મારી નિંદર કરવી પણ ઇબાદત છે, હવે હું કુરાન મજીદની એક આયતની તિલાવત કરીશ, ફરિશ્તા મારા નામે આમાલમાં એક કુરાન મજીદની તિલાવત લખશે, કેમ મને શાંતિ નથી થતું, કેમ શાંતિ નથી થતું? દિલને તૈયાર કરવાનું છે. રમઝાન મહિના વિશે આપણો પર્સપેક્ટિવ ચેન્જ થવો જોઈએ, એક બદલાવ આવવો જોઈએ, દિલને આપણે તૈયાર કરીને લઈ આવીએ. જો જેના દિલમાં સ્પિરિચ્યુઆલિટી હોય ને, રૂહાનિયત હોય ને, એને ખબર પડે, અહેસાસ થાય ઝમાનનો અને મકાનનો, સમયનો અને પ્લાસનો એને અહેસાસ થાય. જેના દિલ જીવંત હોય ને, જેનું દિલ નૂરાની હોય ને, એને ખબર પડે, શાંતિ થાય કે હું અત્યારે ઇમામ બારગાહમાં બેઠો છું, હું અત્યારે મસ્જિદમાં બેઠો છું, અત્યારે અલ્લાહના ઘરમાં કે ઇમામના ઘરમાં બેઠો છું, આ જગ્યાનો ઇહતરામ કંઈક અલગ છે બીજી બધી જગ્યાઓ કરતા. પણ જેના દિલમાં કંઈ નૂરાનિયત ના હોય, રૂહાનિયત ના હોય, એ પાર્કમાં બેઠો હોય કે મસ્જિદમાં બેઠો, બધું એના માટે સલામેમ શોસ. જેના દિલમાં રૂહાનિયત હોય ને, જે રમઝાન મહિનાને અલગ રીતે જોતું હોય, એને કદર થાય આ રમઝાન મહિનાની. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ફરમાવે છે, બહુ સારી હદીસ ફરમાવે છે, લૌ યઅલમુલ અબ્દુ મા ફી રમઝાન લબદ્ધ અન યકુન રમઝાનુસ સના. જે કોઈ ઇન્સાનને, જો લોકોને ખબર પડી જાત કે રમઝાન મહિનામાં ખુદાએ શું રાખ્યું છે, કઈ કઈ નિયમતો, કેવી મહેમાન ગતિ કરે છે ખુદા, જો લોકોને ખબર પડી જાત, ખબર પડી નથી હા, પણ રસૂલ કે જો ખબર પડી જાત, લોકોને જાણ થઈ જાત કે રમઝાન મહિનામાં ખુદા શું અતા કરે છે બંદાને, તો લોકો તમન્ના કરતે કે કાશ આખું વર્ષ રમઝાન મહિનો હોતે. આ કોના માટે છે? જે એવી નજરથી, ખાસ નજરથી રમઝાન મહિનાને જોતો હોય, રમઝાન મહિના તરફ એની એક ખાસ નજર હોય, જોવાનો તરીકો, સમજવાનો તરીકો. અઝીઝો, આ 29 કે 30 દિવસ શરૂ થયા છે, એક જરાક આંખ બંધ કરીને ખોલશું તો રમઝાન મહિનો ક્યાંય પૂરો થવામાં હશે. આજે રમઝાન મહિનાના ચાંદની ખુશી આપણે મનાવીએ છીએ, હવે પછી ઈદના ચાંદને આપણે ગોતશું, ઝડપથી આ દિવસો પસાર થઈ જશે. કેટલું આપણે લઈ શકીએ ને, એ મહત્વની વાત છે. આ રમઝાન મહિનામાં કરવા જેવી 6 બાબતો વિશે બયાન કરીને આજનો મારો ઉદ્દેશ અહકામ અને મસાઇલ બયાન કરીને પૂરો કરીશ. ફરી પાછી રસૂલ ખુદાની હદીસ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ, રસૂલ ફરમાવે છે કે ઇન્નમન તમસ્સકા ફી શહર રમઝાન બિસિત્ત ખિસાલ, જે કોઈ ઇન્સાન રમઝાન મહિનામાં 6 ચીજોને પકડી લે, તમસ્સુક એટલે કોઈ ચીજથી વળગીને રહેવું. કોઈ માણસ કૂવામાં પડ્યો હોય ને, એને બહાર કાઢવો હોય તો એક જ તરીકો છે, શું? એક દોરી નાખો, ઓલો દોરીને પકડી લે અને પછી બહાર આવી જાય. એ દોરીને કેવી રીતના પકડશે? એમને ખાલી પકડશે ના, વળગી જશે આખી દોરીથી, એને બરાબર પકડી લેશે, મજબૂતાઈથી પકડ, એને કહેવાય તમસ્સુક. અહલે બૈતના દામનને આ રીતે આપણે પકડવાનો છે, કુરાનના દામનને આપણે આ રીતે પકડવાનો છે, તો નજાત મળશે. નહીતર એકદમ હળવેકથી પકડશું તો એમાં કઈ આપણને ફાયદો નહીં થાય. રસૂલે ખુદા કહે છે, રમઝાન મહિનાની અંદર 6 ચીજોથી કોઈ વળગીને રહેશે, એનો નતીજો શું છે? ગફરલ્લાહુ લહુ ઝુનુબા, ખુદા એના ગુનાહોને માફ કરી દેશે. રમઝાન મહિનો છે જ એ માટે ને, આખા વર્ષનો જે નફ્સ ઉપર ગુનાહોનો મેલ હોય, આ રમઝાન મહિનો એને ધોઈ નાખે છે.
ગુનાને માફ કરાવવાનો આ ઓકાસિયો છે આ મુનાસિબત છે આ અવસર છે જો આમાં માફ નહીં કરાવશું તો ક્યારે છ ચીજોથી જો કોઈ વળગી નહીં રહે આસાન છે છ ચીજો કે બહુ મુશ્કેલ નથી યાદ રાખવાની છે આપણે સૌથી પહેલું અયહફદીના ઇન્સાન કોશિશ કરે પોતાના દીનને હિફાઝત કરે પોતાના અકીદાને મજબૂત કરે પોતાના ઈમાનને જોરાતું કરે અકીદાઓને મજબૂત કરે દીનની હિફાઝત કરે એવું ના થાય કે કોઈ એવા માહોલમાં જઈને એવા લોકોની સાથે મળીને એવી ચીજોથી એવા આક્ષ્યોથી મારો દીન હેલો ના જાય પહેલું કામ શું છે દીનની હિફાઝત કરે બીજું વયસુન નફસા પોતાના નફસને ગુનાહોથી બચાવે રમઝાન મહિનામાં ઇન્શાઅલ્લાહ આપણા દરસોની અંદર આ બધી ચીજો હશે આ એક ચિતાર છે અકીદા મજબૂત કરવાના છે ઈમાનને પાકું કરવાનું છે કવિ કરવાનું છે દીનને દીનદાર બનવાનું છે જેટલો દીન આપણામાં છે એના કરતા વધારે દીનદારી આવવી જોઈએ આ મહિનામાં આપણે એવા કામો કરશું આ દરસની અંદર બીજું વયસુન નફસા પોતાના નફસને બચાવે ગુનાહથી બચે પોતાના નફસ ઉપર કંટ્રોલ રાખે આ મહિનામાં ત્રીજું વયસેલા રહેમા પોતાના સગા વાલાઓનો ખ્યાલ રાખે આ મહિનાની અંદર ખુદાએ ના ખાસ્તા જો સંબંધો નબળા છે તો સંબંધોને મજબૂત બનાવે સગા વાલાઓની સાથે સિલે રહેમ કરે નઉઝુ બિલ્લા જો અબોલા હોય તો આ તારીખ આ દિવસો આ રાતો છે સુલ્હ કરવાના ખુદાની ખુશી માટે હું મારા સગા વાલાઓને સલામ કરું બોલાવું એના ઘરે જાઓ એની સાથે હાથ દો ગળે મળો કે કદો આપો સાથે બેસીને જમે કઈ ને કઈ સિલે રહેમ કરવું આ એક એવી ચીજ છે કે જે ઇન્સાનને ગુનાહોની બક્ષિશ તરફ લઈ જાય છે કેટલા થયા કેટલા થયા ત્રણ થયા પહેલું એક ઇન્સાન પોતાના દીનની હિફાઝત કરે બીજું એ કે પોતાના નફસને કંટ્રોલમાં રાખે ત્રીજું સિલે રહેમ કરે અને ચોથું વલા યુઝી જારા પોતાના પાડોશીને તકલીફ ના પહોંચાડે પોતાના પાડોશીને તકલીફ મારું ઘર છે મારી દીવાલ છે મારા શામરમાં મને ગમે એટલો અવાજ કરો ભાઈ બાજુવાળો સૂતો હોય બીમાર હોય તકલીફ હોય કંઈ પણ હોય પોતાના પાડોશીનો ખ્યાલ રાખે પાડોશીને પોતાના તરફથી તકલીફ ના થવી જોઈએ પાડોશી વિશે ગયા વર્ષે કે એના પહેલાના વર્ષે મને યાદ છે કે આપણે દરસ આપ્યા હતા કે મૌલા અલીની વસિયત હતી પાડોશી વિશે અને ઘણી બધી વાતો બયાન કર્યા હતા પાડોશીને તકલીફ આપવું ગુના પાડોશી તરફથી જો તકલીફ મળતી હોય ને એને સહન કરવામાં સવાબ છે એમાં પણ નેકી છે બહરાલ પાડોશીનો ખ્યાલ રાખવા મહિનાની અંદર વયર આ ઇખવાના પોતાના મુમિન ભાઈઓની ના હકની રિઆયત કરવી કોઈનો હક પામાલ ના કરવો એક મુમિનનો બહરહાલ બીજા મુમિન ઉપર હક છે એ હકની રિઆયત કરવી પોતાના મુમિન ભાઈ સાથે સારો વર્તાવ કરવો આ એક ચીજ અને છેલ્લી ચીજ વયખઝુના લિસાના પોતાની સબાનની હિફાઝત કરવી રસૂલ એમ નથી કહેતા વયહફદ લિસાના પોતાના જબાનની હિફાઝત કરવી કેવો સારો શબ્દ રસૂલે ખુદા ઉપયોગ કરે છે વયખઝુના લિસાના યખઝુના ખઝાના ખઝાનાથી બન્યું છે તમારી પાસે જો ખઝાનો હોય ખુદા કરે બધા પાસે હોય ખઝાનો ખઝાનામાં શું હોય સોના ચાંદી પછી રૂપિયા પૈસા યુરો જે કઈ હોય એ બધું હોય એને તમે ક્યાં રાખો તેજોરી આપણે પાસે છે ને મજબૂત અમે જોઈ એટલી મોટી ચાવી છે ને એટલી મજબૂત તેજોરીની અંદર આપણે રાખીએ ખજાનાને કોઈ બાયણા પાસે દરવાજા પાસે નથી રાખતો પણ આપણા બૂટ અને ચપ્પલ આપણે ક્યાં રાખીએ છીએ બિલકુલ બાયણા પાસે રાખીએ છીએ ખજાનાને ક્યાં રાખીએ છીએ અંદરના શામ્રમાં ખૂણામાં કે કબાટ હોય એની તેજોરીની અંદર બરાબર બે તાળા મારીને પછી આપણે રાખીએ છીએ ખજાનાને બહુ સાચવીને રાખીએ છીએ કારણ કે એ કિંમતી છે રસૂલ કહે છે આ જબાનને ખજાનાની માફક સાચવીને રાખો ખજાનાની માફક સાચવીને રાખો ખુદાએ આ જબાન માટે બે દરવાજા રાખ્યા છે એક નહીં
એક તો દાંત છે ને પછી આ હોઠ છે તોય અંદર નથી રહેતી, મુશ્કેલી છે. ખુદાવંદે આલમે આ ચીજ માટે બે ચીજ રાખી છે, બે દરવાજા રાખ્યા. એટલે રસૂલ કહે છે ખજાનાની જેમ સાચવીને રાખો, જે તેની સામે બહાર ના કાઢો, જ્યાં ત્યાં એનો ઉપયોગ ના કરો. રસૂલ આ શબ્દ વાપરીને બયાન કરવા માંગે છે કે જબાન એ ખજાનો છે ને રાખો સાચવીને. આ છ કામો જો કોઈ કરી લે તો આ રમઝાન મહિનો બહેતરીન મુનાસિબત છે કે જેની અંદર એના ગુના માફ થઈ જાય. દર્સના સિલસિલાને ઇન્શાઅલ્લાહ આપણે આવતીકાલે આગળ વધારશું ને ત્યારબાદ આપણે મોઝુની અંદર દાખલ થશું. મોઝુ શું છે એ પણ ત્યારબાદ હું એલાન કરીશ, કારણ કે એના માટે એક સ્પીકર શું ખપે. એમને ફક્ત એક મો બયાન કરવાથી કામ નહીં ચાલે. અહકામ અને મસાઇલના સિલસિલામાં એક બે વાતો બયાન કરીને આપણે દુઆ કરીએ, કારણ કે આપણે 9 વાગ્યા પહેલા આપણો દર્સ ઇન્શાઅલ્લાહ પૂરો થઈ જશે. એની જમાત તરફથી આપણને ખાતરી મળેલ છે ને આપણો પણ એમાં સાથ સહકાર હશે. પહેલી રાત છે તો આપણે માહે મુબારક રમઝાનના રોઝાની નિયતના બારામાં કંઈક બયાન કરીએ. જો નિયતના માટે મસલો એ છે કે ઇન્સાન દિલમાં ઈરાદો કરે કે ખુદાની ખુશી માટે હું અઝાને સુબહથી લઈ મગરીબ સુધી 8 ચીજોથી બચીશ, આને કહેવાય રોઝા. ખુદાની ખુશી માટે સુબહની અઝાનથી લઈ મગરીબની અઝાન સુધી 8 ચીજોથી હું બચીશ, એને કહેવાય છે રોઝા, એની નિયત. 8 ચીજો કઈ કઈ છે આપણે એ પણ એક પછી એક બયાન કરશું ઇન્શાઅલ્લાહ. નિયતના બારામાં એમ છે કે ઇન્સાનને જોઈએ કે દરેક રોઝાની હરરોજ નિયત કરે. સમય ક્યારથી ક્યાર સુધી છે? આગલી રાતથી નિયત કરી લે કે આવતીકાલે પહેલો રોઝો છે ને, આવતીકાલે હું રોઝો રાખીશ વાજિબ કુરબતન. એટલે અત્યારથી નિયત કરી, સવારના ઉઠા, સહેરી ખાધી, સુબહની નમાઝ પઢ્યા ને તમારે નિયત નાખો રોઝો તમારો સહી છે. રાતના તમે નિયત ના કર્યા કઈ વાંધો નહીં, સવારના સહેરી ખાવા માટે ઉઠા 4 વાગે 4:30 વાગે સહેરી ખાધા, ત્યારબાદ નિયત કર્યા કે ભાઈ હું રોઝો રાખું છું વાજિબ કુરબતન ઇલલ્લાહ. સહેરી ખાતી વખતે પણ નિયત ના કર્યા. વધુમાં વધુ ટાઈમ લિમિટ ઈ છે કે આપણે સુબહની અઝાન સુધી આપણે નિયત કરી લેવી જોઈએ. સુબહની અઝાન મોર આપણે નિયત આપણા દિલમાં થઈ જાય જોઈએ કે આજે હું રોઝો રાખું છું વાજિબ કુરબતન ઇલલ્લાહ. પણ જો સુબહની અઝાન સુધી આપણે નિયત ના કર્યા, 8, 9, 10 વાગી ગયા આપણે નિયત ન કર્યા, અને જો ખ્યાલ આવી ગયો આપણને કેમ કે ભૂલી ગયા હતા અથવા સુઈ ગયા હતા, કોઈ કારણસર આપણે નિયત ના કર્યા, ઝોહર પહેલા જો આપણે ચોંકી ગયા કે હા રમઝાન મહિનો છે નિયત નથી કરવા છે, તો ઝોહર પહેલા એ માણસ નિયત કરી શકે છે તો પણ એનો રોઝો સહી. પણ હવે કોઈ માણસ રાતના નિયત ના કર્યો, સહેરી ટાઈમે નિયત ના કર્યો, નમાઝે સુબ પડી લીધી નિયત ના કર્યો, ત્યારબાદ સુઈ ગયો, સુઈ ગયો ને ઝોહર બાદ ઉઠે છે, હવે ખ્યાલ આવે છે ઓ લાલા તો રમઝાન મહિનો છે, રોઝો તો છે કે ખાધું પીધા નથી પણ નિયત નથી કરી, આવા માણસનો એ દિવસનો રોઝો કોમ્પ્લીટ નહીં થાય. પણ મગરીબ સુધી એને કઈ ખાવા પીવાની રજા નથી, રોઝા રાખવા જેવું એવું જ ચહેરો રાખે, કઈ ખાવા પીવાની રજા નથી, મગરીબ સુધી કઈ ખાય પીએ ના, પણ એ દિવસનો રોઝો કોમ્પ્લીટ નહીં થાય, એના પછી એને કઝા કરવાની રહેશે, કારણ કે નિયતનો મસલો જરાક આ રીતનો કોમ્પ્લિકેટ છે, ધ્યાન રાખવું પડે. આવી બધી ઝંઝટથી બચવા માટે બહેતરીન સોલ્યુશન, ઇન્સાન પહેલી રાતે જ 30-30 દિવસના રોઝાની નિયત કરી લે કે ખુદાનો શુકર છે કે રમઝાન મહિનાનો ચાંદ જો મને નસીબ થયો, આજે પહેલી જ રાતે હું નિયત કરું છું કે આખા મહિનાના રોઝા હું રાખીશ વાજિબ કુરબતન ઇલલ્લાહ. તો હવે રોજ રોજની આપણે નિયત રિન્યુઅલ કરવાની કઈ જરૂર નથી, કરે જો દિલમાં રાખે તો કઈ વાંધો નથી. નિયતના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે બીજા અમુક મસાઇલ પણ બયાન કરશું. આ બાબતે કોઈને સવાલ હોય તો અમુક મિનિટો તમારી ખિદમતમાં છું. એક બાબા છે, બોલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ.